हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। आज आप भणीशु धोरण छ विषय गुजराती पाठ दस मूर्खना सरदार। लेखक छे ज्योतिन्द्र ह दवे। पाठनु नाम छे मूर्खना सरदारो। आ पाठनु नाम सांभळता तरत ज आपणने ख्याल आवे कि भाई आ पाठ में आपणे मोस्ट ऑफ तमे आ वार्ता छे सांभळेली हशे, अकबर अने बीरबलनी वार्ता छे। मूर्खना सरदारो एटले मूर्ख गोतवानी अहींया वात छे। तो आपणे पाठ समझिए। पाठ दस मूर्खना सरदारो। एक दिवस अकबरे बीरबल ने पूछ्यू, मने एवो विचार आव्यो कि चतुर माणसो तो मैं बहु जोया छे पण मूर्खाओ बहु ओछा जोया छे। होशियार माणस ने तो ए बोले चाले ते परथी पकड़ी शकाय, पण मूर्खाओ ने ओळखवा शी रीते। जो अहींया बीरबले अकबरे बीरबल ने शुं कह्युं कि भाई मैं घणा बधा एवा माणसो जोया छे કે જે કેવા હોય છે, હોશિયાર અને બુદ્ધિશાળી હોય છે, પણ મેં મૂર્ખ માણસને નથી જોયા। હોશિયાર માણસ હોય તો એની બોલચાલ, એની છટા ઉપરથી આપણને ખબર પડી જાય કે ભાઈ આ માણસ ખૂબ હોશિયાર છે, કોઈ વિષયમાં પારંગત છે। પણ મૂર્ખાઓ જોયા, મૂર્ખાઓ મતલબ ગાંડાઓ એવો વાત નથી। ગાંડા હોય તો આપણે એને ઓળખી શકીએ, પણ મૂર્ખાઓ એટલે એની અમુક એવી બાબતો હોય કે જે એ સાબિત કરતું હોય કે આને બુદ્ધિ ઓછી છે એવા માણસો। તો કે એવા માણસોને આપણે ફટાકથી ઓળખી શકીએ નહીં। એમાં શું અઘરું છે નામદાર? મૂર્ખાઓને પણ એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય, બીરબલે જવાબ દીધો। બીરબલે શું કહ્યું અકબરને, ભાઈ કે નામદાર, જેમ તમે હોશિયાર માણસને ઓળખી શકો એવી જ રીતે મૂર્ખાઓને પણ આપણે ઓળખી શકીએ, એમાં શું આ અઘરી વાત છે? હા, એ ખરું છે, અકબરે કહ્યું। પછી કંઈ વિચાર આવતા બોલ્યો, એક કામ કર। શું નામદાર? એટલે એણે કહ્યું કે હા, તારી વાત સાચી કે અમુક વખત આપણે વ્યક્તિને એની વાતચીત ઉપરથી ઓળખી શકીએ કે ભાઈ આ વ્યક્તિ મૂર્ખા જેવી વાત છે એ કરે છે, આ વ્યક્તિ મૂર્ખ છે। એટલે એ વિચારવા માંડ્યા અને પછી કહ્યું કે તું એક કામ કર। એટલે બીરબલે પૂછ્યું, શું નામદાર? નામદાર એટલે બાદશાહ, રાજા। મારે મૂર્ખાઓને જોવા છે, અઠવાડિયાની અંદર તું 6 મૂર્ખના સરદારો લાવી હાજર કર। જેવો હુકમ નામદાર, બીરબલે કહ્યું ને પછી બીજી થોડી ઘણી વાતચીત કરી રજા લીધી। એટલે શું કહ્યું અકબરે કે ભાઈ મારે એવા મૂર્ખાઓને જોવા, મેં હોશિયાર માણસોને તો જોયા છે પણ અઠવાડિયાની અંદર તું મને એવા 6 મૂર્ખાઓ લઈ આવ કે જેની વાતચીત ઉપરથી આપણને ખબર પડે કે આ મૂર્ખ છે। બીરબલ અનેક માણસના સંપર્કમાં આવ્યો હતો, એમાં કેટલાક મૂર્ખાઓ પણ હતા, પણ એમાંનો કોઈ મૂર્ખનો સરદાર કહી શકાય એવો નહોતો। એમણે શહેરના મૂર્ખના સરદારોની શોધ કરવા માંડ્યું। બીરબલ છે એ બધી જગ્યાએ જતો આવતો હતો, એટલે એને ખ્યાલ હતો કે મૂર્ખ તો એને ઘણા જોયા હતા કે જેને વાત વાતમાંથી પકડી શકે કે આનામાં બુદ્ધિ ઓછી છે, આ મૂર્ખ જેવી વાત કરે છે, પણ એને મૂર્ખના સરદારો ન કહી શકાય કે ભાઈ મૂર્ખ હોય ને એના કરતાં એ મૂર્ખ આપણે એમ કહીએ ને, એવો મૂર્ખ એને ન કહી શકાય। એટલે એણે શું કર્યું તો કે એ ગોતવા માટે થઈ અને નીકળ્યો, એની શોધમાં ફરવા માંડ્યો। એક દિવસ એક ઘોડેસવાર માથા પર ઘાસનો ભારો લઈ જતો તો એણે રસ્તામાં મળ્યો। એણે ઊભો રાખી પૂછ્યું, ભલા માણસ, તમે આ ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે? હાથથી ઘોડાની લગામ ચાલી છે એટલે બગલમાં રાખી શકાય એમ નથી, તેથી માથે મૂક્યો છે, ઘોડેસવારે જવાબ દીધો। પણ ઘોડા પર મૂકતા શું થતું હતું? બીરબલે પૂછ્યું, ઘોડા પર જોતા નથી કે ઘોડો કેટલો નબળો છે? મારો જ ભાર એ જેમ તેમ ઉચકી શકે છે, તેમાં વળી ઘાસનો ભાર એના પર મૂકું તો એ બિચારો મરી જાય, ઘોડેસવારે કહ્યું। અહીંયા એક ઘોડેસવારની વાત નીકળી। બીરબલ છે એ મૂર્ખના સરદારો ગોતવા માટે જતો હતો ત્યારે એક ઘોડાવાળો એને મળ્યો। હવે એ ઘોડાવાળાએ એવું હતું કે એની પાસે ઘાસનો ભારો હતો એની માથા ઉપર મૂક્યો, એટલે બીરબલને નવાઈ લાગી, કારણ કે પોતે ઘોડા ઉપર બેઠો છે તો ઘાસનો ભારો પણ એ ઘોડા ઉપર મૂકી શકે, પણ એને માથે મૂકેલો હતો। એટલે બીરબલે પૂછ્યું કે તમે ઘોડા ઉપર નથી મૂક્યોને, માથે કેમ મૂક્યો છે? એટલે એને એમ કહ્યું કે ભાઈ મેં લગામ પકડી છે એટલે બગલમાં ન રહે એટલે મેં માથા ઉપર મૂક્યો છે। તો બીરબલે પૂછ્યું, ઘોડા ઉપર શું કામ નહીં? તો એણે કહ્યું કે ભાઈ ઘોડો છે એ નબળો છે, મારો વજન માનમાં ઉચકી શકે તો ભારનો ઘાસનો ભારો કેમ ઉચકી શકે? પણ એ મૂર્ખને એ ખબર નહોતી કે ભાઈ એ જે ભારો પોતાની માથે મૂક્યો છે તો વજન તો ઘોડાને સરખો જ લાગવાનો છે, એનો તે અને ઘાસના ભારાનો તે। અહીંયા પણ એને શું કર્યું? બુદ્ધિનું પ્રદર્શન કર્યું। એને એવું લાગ્યું કે મારા માથા ઉપર હું ઘાસનો ભારો મૂકું તો ઘોડાને વજન ન લાગે, પણ તમે સૌ જાણો છો કે ભાઈ આપણા માથા ઉપર મૂકેલો ભારો હોય ઘાસનો, એનું વજન અને આપણું પોતાનું વજન બંને છે એ ઘોડાને લાગવાનું છે।
બિરબલે એમના નામઠામ પૂછીને લખી લીધા અને પછી આગળ ચાલ્યો. એટલે બિરબલને થયું કે આ મૂરખનો સરદાર છે, એટલે મને પહેલો મૂરખનો સરદાર મળી ગયો, એટલે નામઠામ લખી લીધું. ભાઈ મને બેઠો કરો, ભગવાન તમારું ભલું કરશે. કાદવમાં પડેલા એક માણસે બૂમ મારી અને કહ્યું. બિરબલે એની સામે જોયું, બે હાથ પહોળા કરીને એ કાદવમાં પડ્યો હતો. એને એની મેળે બેઠો થઈ શકે તેમ એમ હતું, તોય એ બેઠો થવાનો પ્રયત્ન નહોતો કરતો. તારી મેળે બેઠો થવાય તેમ નથી? બિરબલે પૂછ્યું. ના, પેલાએ જવાબ આપ્યો. મારો હાથ ચાલો કહી બિરબલે એને ટેકો આપવા પોતાનો હાથ સંભાવ્યો. પણ પેલા માણસે કહ્યું, નહીં નહીં, મારા હાથને અડકશું નહીં, મારી ચોટલી પકડી મને બેઠો કરો. જો બિરબલ આગળ ગયો, ઘોડે સવાર પછી આગળ એ ગયો એટલે કાદવની અંદર એક માણસ પડેલો હતો. એના બે હાથ પહોળા હતા અને એ બૂમ પાડી રહ્યો હતો કે મને તમે આ કાદવમાંથી કાઢો. એટલે બિરબલે કહ્યું કે સારું ભાઈ, તમારાથી નીકળી શકાય તેમ નથી? તો કે ના. તો કે કેમ? તો કે મારાથી નીકળી શકાય તેમ નથી. તો બિરબલે કહ્યું, સારું, મારો હાથ પકડો, હું તમારો હાથ ખેંચી લઉં. એટલે ઓલાએ કહ્યું કે ના, હું તમારો હાથ નહીં પકડી શકું, તમે મારી ચોટલી છે એ પકડીને મને બહાર છે એ કાઢો. કેમ, તમારા હાથને કંઈ ઈજા થઈ છે? બિરબલે પૂછ્યું. ના, ઈજા તો કશે નથી થઈ, પણ પેલા મને ચોટલી પકડીને ઊભો કરો, પછી કહું, પેલા માણસે કહ્યું. એટલે બિરબલને આશ્ચર્ય થયું કે ભાઈ, આ માણસને બે હાથ ભગવાને આપેલા છે, તો એ હાથનો ઉપયોગ નથી કરતો, શું કામને? એટલે એને પૂછ્યું કે ભાઈ, તને કંઈ ઈજા થઈ છે, વાગ્યું છે, તો તું મને ચોટલી પકડવાનું કહે છે? તો પેલો કહે, ના ના, પણ તમે પહેલાં મને બહાર કાઢો, પછી હું તમને વાત કરું. બિરબલે એની ચોટલી પકડી ઊભો કર્યો. એ પછી પેલો માણસ બે હાથ પહોળા રાખીને ઊભો રહ્યો. તે જોઈ બિરબલે પૂછ્યું, પણ તમે હાથ આમ કેમ રાખ્યા છે? એ જ વાત છે ને, પેલાએ જવાબ દીધો, મારે સુથાર પાસે કબાટ કરાવવું છે, તેની પહોળાઈનું માપ લાવવા એમણે કહ્યું હતું. અમારા ઘરનું જૂનું કબાટ માપી જોયું તો એ મારા બે હાથની પહોળાઈ જેટલું છે, એટલે એ માપ ભૂલી ન જવાય તે માટે મેં બે હાથ પહોળા રાખી હું સુથારને બતાવવા જતો હતો. રસ્તામાં ચાલતા લપસી પડ્યો, પણ હાથ નીચા કરો તો માપ ભૂલી જવાય, એટલે હાથ એમને એમ રાખી પડ્યો રહ્યો. આમ તમે આવી ઊભો કર્યો, માપ બરાબર જળવાઈ રહ્યું. જો આ બીજો મૂરખ છે. શું? તો કે માપ આપણે લેવું હોય કોઈ વસ્તુનું તો હાથ પહોળા રાખવાની શું જરૂર છે? કોઈ દોરી હોય, કોઈ મેજર ટેપ હોય, માપ પટ્ટી હોય, એનાથી પણ તમે માપ લઈ અને યાદ રાખી શકો કે ભાઈ કેટલી એની પહોળાઈ છે. એવી રીતે હાથથી આપણે કોઈ વસ્તુ માપ રહી શકે બરાબર? કારણ કે તમે ચાલવા જતા હોય, સામેથી કોઈ આવીને તમારી સામે ભટકાઈ જાય તો તમારું માપ છે? તો કે આ એક મૂરખ છે કે જેને એવી બુદ્ધિ ન ચલાવી કે ભાઈ મારે બે હાથથી માપ ન લેવું જોઈએ પહોળાઈ, પણ હું કોઈ દોરી છે, એટલીસ્ટ તમને આમ માપ યાદ ન રહેતું હોય તો કોઈ દોરી વડે અથવા તો મેજર ટેપ વડે કે મેજર વડે માપ પટ્ટી વડે તમે એનું માપ છે લઈ શકો. પણ આ કેવો હતો? બિરબલને કોને ગોતવાના હતા? તો કે મૂરખના સરદારોને. એટલે આ એને બીજો મૂરખનો સરદાર છે એ મળી ગયો. બિરબલે એના પણ નામઠામ પૂછી લખી લીધા. આ બનાવ પછી એક બે દિવસ રહી બિરબલ બાદશાહ પાસે ગયો. મારીને ગપ્પા મારીને રાતે એ ઘેર પાછો ફરતો હતો ત્યાં રસ્તામાં ફાનસ હેઠળ એને એક માણસે કંઈક શોધતો દેખ્યો. શું શોધો છો? કંઈ પડી ગયું છે? બિરબલે પૂછ્યું. હા, પહેલાં એ ટૂંકો જવાબ આપ્યો. શું? સોનાની વીંટી. લાવો, હું શોધવા લાગું, કહી બિરબલ પણ વીંટી શોધવા માંડી. ત્યાંથી પસાર થતા માણસો પણ એ શોધવામાં મળ્યા. હવે બે દિવસ છે એ આવી રીતે ગયા. બે તો સરદાર મળી ગયા મૂરખના એને. પછી એક દિવસ એ રાતે અકબર પાસે ગયો અને રિટર્ન જ્યારે આવતો હતો તો એને જોયું કે એક વ્યક્તિ છે ફાનસ એટલે કે લાઇટની નીચે શું કરી રહ્યો છે? તો કે ભાઈ એ પોતાની ખોવાઈ ગયેલી વીંટી ગોતી રહ્યો છે. એટલે ઓલાએ પૂછ્યું કે શું ખોવાઈ ગયું છે કાંઈ? તો કે હા. તો કે શું? સોનાની વીંટી. એટલે બિરબલ છે એને ગોતાવા લાગ્યો કે ભાઈ ચલો સોનાની વીંટી છે તો આપણે એને હેલ્પ કરીએ કે ફટાફટ એની વીંટી એને મળી જાય. તમારી ખાતરી છે કે અહીં જ પડી હતી? થોડી વારે ટોળામાંથી એક જણે પૂછ્યું. ના, અહીં નથી પડી. ત્યારે પડી ગઈ છે તો ત્યાં દૂર આગે અંધારું ખૂણા તરફ આંગળી કરી એને જવાબ દીધો. ત્યારે અહીં શા માટે શોધો છો? એટલેથી ગબડીને થોડી અહીં સુધી આવે. ત્યાં અંધારું બહુ છે અને અહીં દીવો છે એટલે અજવાળે શોધી શકાય, પહેલાંએ જવાબ આપ્યો. મારો બેટો તદ્દન મૂરખ છે, આપણને નકામી મહેનત કરાવી, એમ તિરસ્કારથી કહીને વીંટી શોધવા ભેગા થયેલા લોકો ત્યાંથી ચાલી ગયા. બિરબલે એના નામઠામ લખી લીધા. જો શું કર્યું?
तो कि भाई आ मूर्खनो सरदार छे, वीटी अंधारामां खोवायेली छे, तो एनो मतलब एवो थोड़ो छे कि वीटी आपणे अंजवाळामां शोधशुं तो आपणने अंधारामां ख्याल आवी जशे कि वीटी क्यां पड़ी छे। पण आ एक मूर्ख हतो कि भाई फानस छे अथवा तो एने कोई बेटरी के एवुं लईने अंधारामां जवुं जोईए कि नहीं कि अहीं लाइट छे त्यां एने शोधवी जोईए। पण एने पोतानी एवी बुद्धि न चलावी, एने शुं विचार्युं कि हुं अहीं लाइटनी अंदर ए वीटी शोधुं, कदाच ए वीटी अहीं सुधी आवी गई होय। बीजा दिवसे बीरबल नदी किनारे फरतो हतो त्यां एने एक माणसने रेतीना ढगलामां कंईक शोधतो जोयो। शुं शोधो छो भाई, बीरबले पूछ्यो। हुं नदीमां नहावा गयो हतो त्यारे मारी आंगळीए हीरानी वीटी हती, ते मैं अहीं रेतीमां दाटी हती, हवे ते जड़ती नथी, पेलाए कह्युं। हवे आ एने चोथो मळ्यो। पेलो कोण हतो? तो कि घोड़े सवार। बीजो कोण हतो? तो कि कबाटनुं मापवाळो। त्रीजो सोनानी वीटी खोवाई गयेलो, अंधारामां खोवाई गयेली अजवाळामां पोते। अने आ चोथो मूर्खनो सरदार छे, तो કે એ તો એનાથી વિશેષ નીકળ્યો, તો કે હું નદીમાં નાહવા માટે ગયો હતો અને મારી વીટી હીરાની મેં અહીંયા છે એ દાટી હતી, પણ હવે એ મળી રહી નથી, ક્યાં દાટી હતી તે બરાબર ખબર છે? એટલે બીરબલે વીટીવાળાને પૂછ્યું, હા અહીં રેતીમાં ઊંડો ખાડો પાડીને દાટી હતી, પણ કંઈ નિશાની રાખી છે? હા, નિશાની રાખ્યા વગર તે કંઈ દાટું ખરો? શી નિશાની રાખી હતી? જ્યાં મેં વીટી દાટી હતી ત્યાં બરાબર તેની ઉપર આકાશમાં ઊંટના જેવા દેખાવનું એક વાદળ પણ હતું, પણ હવે એ વાદળોય દેખાતું નથી ને વીટી પણ દેખાતી નથી, પેલા એ નિરાશ થઈને કહ્યું। જો શું કહ્યું? તો કે ભાઈ તમે કોઈ નિશાની રાખી, તમે દાટી વાત સાચી, કારણ કે અહીંયા તો કેટલી મોટી રેતીનો પટ હોય, આમાં તમે દાટી એનું નિશાની? તો કે હા રાખી હતી ને। તો કે શું? તો કે હું રાખ્યા વગર થોડું કાંઈ ને આવો દાટો, એવો થોડું હું મૂર્ખ છું। તો કે શું નિશાની રાખી હતી? તો કે આકાશની અંદર જ્યારે મેં અહીંયા વીટી દાટી ખાડો ગાળીને જે જગ્યાએ, ત્યારે આકાશની અંદર એક વાદળો હતું, કેવું હતું? ઊંટ આકારનું હતું। એ મેં નિશાની રાખી હતી કે ભાઈ આ ઊંટ આકારનું જે વાદળું છે એની નીચે હું મારી વીટી દાટું છું। હવે વાદળું છે એ કોઈ એક જગ્યાએ ઊભું રહેવાનું હતું? તો આ મૂર્ખનો સરદાર નહીં તો શું કહેવાય? જેમ કે આપણે કોઈ વ્યક્તિને ક્યારેય પૂછવું હોય તો અમુક મૂર્ખા હોય તો આપણે એમ કહીએ કે ભાઈ તમને એડ્રેસ પાકું યાદ છે ને? તો કે હમ યાદ છે ને। તો કે કેવી રીતે? તો કે તે દિવસે હું ત્યાં ગયો ને ત્યારે કે એક પાણીપુરીવાળાની લારી હતી, એક લાલ કલરની ગાય ઊભી હતી અને એની સામે બરાબર એનો દરવાજો હતો। હવે પાણીપુરીવાળો લાલ ગાય ત્યાં ત્યાં બે મહિના પછી ઊભા રહે ન ઊભા રહે? તો આ વ્યક્તિ મૂર્ખના સરદાર જેવું કામ કહેવાય, આ મૂર્ખાનું કામ કહેવાય કે નિશાની તમારે એવી રાખવી જોઈએ કે જે પરમનન્ટ કાયમી માટે ત્યાં રહે કે ટકી રહેલું હોય તેને। તો કે આ પણ એક મૂર્ખનો સરદાર છે। બીરબલે એના પણ નામઠામ પૂછીને લખી લીધા। અકબરે આપેલી મહેતલ પૂરી થઈ એટલે દરબારમાં જઈ ઉપર ગણાવેલ ચારેય જણાના નામઠામ આપી અકબરને એ સૌને બોલાવી મંગાવવા કહ્યું। આપે માંગેલા મૂર્ખના સરદાર આ રહ્યા નામદાર। હવે શું કર્યું એને? મહેતલ, મહેતલ એટલે શું? આપેલો સમય, એટલે કે જે મુદ્દત આપી હતી, જે સમય મર્યાદા આપી હતી, એ સમય મર્યાદા પૂરી થઈ એટલે દરબારમાં એણે આવીને કહ્યું કે ભાઈ હું તો મૂર્ખના સરદાર છે, ગોતી લાવ્યો અને એના નામઠામ છે એને આપ્યા, પણ આ તો ચાર જ છે, મેં તમને છ લાવવાનું કહ્યું હતું। અકબરે કહ્યું, અકબરે શું કહ્યું કે ભાઈ આ તો ચાર જ છે, કયા? તો કે ઘોડે સવાર, સોનાની વીટી ખોવાઈ ગયેલો, કબાટનું માપવાળો અને હીરાની વીટીવાળો। આપણને એમ થાય કે ભાઈ આ તો ચાર જ છે, તો બીરબલે કેમ એવું કહ્યું કે હું ગોતી લાવ્યો? નામદાર, છએ છ હાજર જ છે, બીરબલે જવાબ દીધો। બીરબલે શું કહ્યું કે નામદાર, છએ છ હાજર જ છે, આ તો ચાર દેખાય છે, બાકીના બે ક્યાં છે? અકબરે પૂછ્યું। આ ચાર તો આપ નામદાર જોયા, પાંચમો હું? બીરબલે કહ્યું। તું તો મૂર્ખનો સરદાર? અકબરે નવાઈ પામી પૂછ્યું, હા નામદાર કેમ? અરે એણે એમ કહ્યું કે ભાઈ આ તો ચાર છે, તો કે પાંચમો હું? તો કે પણ તું મૂર્ખનો સરદાર? તો કે હા। તો નામદાર? તો કે કેમ? જાણે બીજો કોઈ કામ ન હોય એમ મૂર્ખાઓની શોધ કરવા હું નીકળ્યો ને મેં આઠ દહાડા નક્કામાં બગાડ્યા, તે હું મૂર્ખનો સરદાર નહીં તો બીજું શું? બીરબલે કહ્યું। એણે કહ્યું કે હું તમારી વાતમાં આવી અને આઠ દિવસ આ લોકોને ગોતવા માટે નીકળ્યા, જો મેં બીજું કંઈ કામ કર્યું હોત તો કદાચ મારી કેટલી પ્રગતિ થઈ હોત, એટલે નક્કામો સમય મેં છે એ બગાડ્યો। અને છઠ્ઠો નામદાર, કસૂર માફ કરજો, પણ રાજકાજના ને બીજા અનેક સારા કામો પડતા મૂકી મૂર્ખના સરદારો શોધી દરબારમાં આણવાનો મને હુકમ કરનાર તે છઠ્ઠો મૂર્ખનો સરદાર, બીરબલે કહ્યું। એટલે એ તો હું, અકબરે કહ્યું। એટલે બીરબલે શું કહ્યું? પાંચમો હું ને છઠ્ઠા તમે, કે સારું કામકાજ છોડી અને તમે શું કર્યું? તો કે ભાઈ સારું કામકાજ છોડી અને મને તમે આવા કામ માટે મોકલ્યો અને તમે આમાં તમારું મગજ ચલાવ્યું, કદાચ બીજી જગ્યાએ ચલાવ્યું હોત તો તમે કંઈક સારું કામ છે એ કરી શક્યા હોત। એટલે અકબરે કહ્યું, તો છઠ્ઠો હું? એટલે બીરબલે કહ્યું, હા હા નામદાર, આપણે બંને
हूँ मूर्ख ने शोधवा माटे कहो हूँ मूर्ख अने आपे मने शोधवा मोकलियो माटे आप बीरबले कहो केटलू गुमान बादशाह अपमान बीरबल ने सजा थवी जोईए एक दरबारी थी बोली उठ्यो एटले बीरबले शुं कह्युं के हा नामदार एटले के हा बादशाह तमे मने मूर्खा शोधवा माटे मोकल्यो एटले तमे मूर्ख अने मूर्खा शोधवा माटे हूँ कामकाज मूकीने गयो एटले हूँ पण मूर्ख एटले कहे छे कोई एक दरबारी बोल्यो के आटलू गुमान आटलू अभिमान आने बादशाह अपमान कर्युं छे एने शुं थवी जोईए सजा नहीं नहीं अकबरे हसीने कह्युं बीरबल साचुं कहे छे एमने टकोर करीने पण मने खरी वातनुं भान करावुं मूर्खाओना विचारमां अथवा मूर्खाओने शोधवामां वखत बगाड्यो એ પણ મૂર્ખાઈ નહીં તો બીજું શું બાદશાહે કહ્યું પછી બીરબલને ઇનામ આપી રાજી કર્યા જો અહીંયા શું કહ્યું કે ના એની વાત સાચી છે એણે એની વાત સાચી છે કે ભાઈ આવું નકામું જે કોઈ આપણા જીવનમાં જેની કોઈ જરૂરિયાત નથી એ વસ્તુ શોધીને પણ આપણને કાંઈ ફાયદો નથી એવી વસ્તુની પાછળ આપણે સમય બગાડીએ તો એ એમની વાત સાચી છે આપણે મૂર્ખ જ ગણાય કહેવાનો મતલબ અહીંયા એમ છે આપણને આ ખાલી સ્ટોરી નથી સમજાવી પણ તાત્પર્ય એ છે કે આપણે કોઈ નકામા કામમાં સમય વ્યર્થ ન કરતા આપણને જે ઉપયોગી કામ છે એ આપણે કરવું જોઈએ તો આ પાઠ સમજાયો સ્ટોરી ન સમજતા પાઠને વ્યવસ્થિત સમજો કારણ કે આમાંથી પણ એક તાત્પર્ય છે આપણને મળી રહે છે થેન્ક યુ